જામનગરમાં બેડી વિસ્તારમાં વકીલ હારૂન પાલેજા ઉપર ઘાતક હુમલો થયા પછી તેમને જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી ન શકાતા બનાવ હત્યામાં પલટાયો છે. એસપી પ્રેમસુખ ડેલુ સહિતના પોલીસ અધિકારીઓ જીજી હોસ્પિટલ તથા ઘટના સ્થળે દોડી ગયા હતા. ઉલ્લેખનીય છે કે 18 એપ્રિલ 2018ના દિને ટાઉન હોલ પાસે વકીલ કિરીટ જોશીની હત્યા નિપજાવાઈ હતી. એ જ ઘટનાના પુનરાવર્તન સમી ઘટના બનતા વકીલ મંડળમાં પણ ભારે આક્રોશ છે. આવતીકાલે વકીલો કોર્ટ કાર્યવાહીથી અડગા રહેવાના છે. જીજી હોસ્પિટલે મુસ્લિમ અગ્રણીઓ ઉપરાંત વકીલોનો પણ કાફલો ઉમટી પડ્યો હતો. સમગ્ર ઘટનાક્રમથી શહેરમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા થવાની સાથે જ બેડી વિસ્તારમાં સંવેદનશીલ સ્થિતિ પ્રવર્તી રહી છે. સામાજિક આગેવાન તરીકે પણ ઓળખ ધરાવતા વકીલ હારૂન પાલેજાનું સલાહ જાહેર ટીમ ઢાળી દેવામાં આવતા ખળભળાટ મચી ગયો છે. પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પ્રમુખ જામનગર બાર એસોસિએશન, જામનગર વકીલ મંડળના સિનિયર એડવોકેટ શ્રી હારૂનભાઈ પાલેજાની આજ રોજ સાંજના ભાગે ઘાતકી રીતે હત્યા થયેલ છે. વકીલ મંડળની અંદર હત્યાનો આ બીજો બનાવ છે. અગાઉ કિરીટભાઈ જોશીનું આજ રીતે ટાઉન હોલ પંથકની અંદર સમી સાંજમાં ઘાતકી રીતે હત્યા થયેલ હતી. ત્યાર પછી હારૂનભાઈ પાલેજાનો આજે બનાવ બનેલ છે. આ એક બહુ જ ગંભીર અને દુઃખદ બાબત છે. જામનગર બાર એસોસિએશન હારૂનભાઈ પાલેજાના પરિવારની સાથે છે. એક જે વકીલાતનો વ્યવસાય કરતી વ્યક્તિ, જે સમાજના જે ન્યાયથી દુભાયેલા વ્યક્તિ માટે ન્યાય માટે લડતો હોય અને એની જો સલામતી ના હોય તો હું એમ માનું છું કે દેશની અંદર કોઈ સામાન્ય વેપારી કે સામાન્ય પ્રજાની કોઈ સલામતી હવે રહી નથી. બીજું, જે માણસ બીજાના માટે ન્યાય માટે પોતે જેનો ધર્મ છે વકીલ તરીકેનો અને એને પોતાનો જીજ જાનથી લડતો હોય, એને એક ફરજનો ભાગ છે, એના કર્મનો ભાગ છે અને એ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવતો હોય. જ્યારે કિરીટભાઈ જોશીનું મર્ડર થયું ત્યારે પણ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ હતું અને સરકારશ્રીમાં પણ આ બાબતે આવેદનપત્ર આપી અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માગણી કરેલ હતી. સમગ્ર ગુજરાતના વકીલશ્રીઓએ પણ આ બાબતની અનેક વખત માગણી કરેલ હતી, છતાં પણ ગુજરાતની અંદર આ બાબતનો કોઈ કાયદો લઈ આવવામાં આવેલ નથી. ખરેખર હવે સરકારને જાગૃત થવાની જરૂર છે કે જે ન્યાયથી વંચિત થયેલા માણસો સામે જો કેસ લડનાર વકીલની સલામતી ના હોય અને એની જો ખુલ્લેઆમ હત્યા થતી હોય તો સામાન્ય પ્રજા અથવા જ્યુડિશિયલ ઓફિસર કે એના સ્ટાફની સલામતીનું શું? આવા અનેક પ્રકારના પ્રશ્નો આજે ચર્ચાનો વિષય બન્યો છે. જામનગર વકીલ મંડળ એક બૌદ્ધિક સંસ્થા છે અને આવતીકાલે જામનગર બાર એસોસિએશને કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય લીધેલ છે અને આ બાબતનો ઠરાવ પણ આવતીકાલે ડિસ્ટ્રિક્ટ જજશ્રીને સવારમાં સુપ્રત કરવામાં આવશે. અને આજે કાંઈ બનાવ બન્યો છે અને એના જે આરોપી છે, કોઈ પણ આરોપી હોય ગમે તે હોય, એને વહેલામાં પહેલી તકે એની ધરપકડ કરવામાં આવે અને એને કાયદાના પાઠ ભણાવવામાં આવે કે એક વકીલની હત્યા કરવી એ કોઈ સામાન્ય બાબત નથી. જો આવી જ ઘટનાઓ ઘટતી રહેશે તો એક ભયનો માહોલ ફેલાશે અને આરોપીઓ અને અપરાધીઓ બેફામ થશે કે આપણી સામે વકીલ માં આપણે ભયનો માહોલ ઊભો કરીએ, આપણી સામે કોઈ કેસ નહીં લડે એની અંદર. તો આવું જો વિચારતા હોય કોઈ માફિયા કે કોઈ ડોન કે આવા, તો ઈ એના મનમાંથી વિચાર કાઢી નાખે કે વકીલ મંડળ એક સંસ્થા છે અને 2000 વકીલોની યુનિટી છે અને અમે ગમે તેની સામે બાથ ભીડી લેશું અને છેક લગી જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એના ફેવરમાં, પાલેજા સાહેબની ફેવરમાં આખી વકીલ મંડળ રહેશે અને અમે એની સામે જે લીગલી જે કાંઈ લડત થતી હશે અમે લડાઈ કરશું અને આગામી કાર્યક્રમો પણ જે કામ અમારું વકીલ મંડળ નક્કી કરશે એ પ્રમાણે આપશું. મૃતક હારૂન પાલેજા રાજકીય ક્ષેત્રે પણ કાર્યરત હતા અને કોંગ્રેસ સાથે જોડાયેલા હોવાની માહિતી પ્રકાશમાં આવતા લોકસભા ચૂંટણીના પડઘમો વચ્ચે આ પ્રકરણ રાજકીય આલમમાં પણ ચર્ચિત બન્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બેડીમાં જેમની વિરુદ્ધ દબાણ હટાવ કાર્યવાહી થઈ હતી એ સાયચા ગેંગ સાથે પણ આ ઘટનાને કોઈ સંબંધ છે કે નહીં એ વિશે પણ પ્રાથમિક શંકાઓ ઉદ્ભવતા પોલીસ દ્વારા એ બાબત સહિત ચોતરફી તપાસ આરંભી દેવામાં આવી. એક મર્ડરનો બનાવ બન્યો છે. હારૂન પાલેજા જે હતા અને મર્ડરનો બનાવ બન્યો છે અને અત્યારે જે સૂચના મળી છે આ સૂચના આધારિત અમે મોકલો જે આખો જે બેડી રોડ છે આ પર જે સાઈ ચોકનો જે નિવાસ છે ત્યાં અમે કોમ્બિંગ માટે અત્યારે આવ્યા છીએ
અને બધી જે તપાસ અને તજવીજ જે છે આ ચાલુ છે. અમે જે પણ આરોપી હશે આને ઉપર પણ કડકથી કડક કાર્યવાહી થશે, અને જે પણ એવું કૃત્ય કર્યો છે આ કૃત્ય પર અત્યારે અમારી એલસીબીની એસઓજીની અને બધી જે ટીમ છે એ આરોપી જે આરોપીઓ છે આને પકડવા માટે લાગેલી છે, અને આસપાસના જે બધા જિલ્લા છે આ જિલ્લાની પોલીસને સાથે પણ અમે લોકો સંપર્કમાં છીએ, અને ઝડપથી બધા આરોપીને પણ અમે લોકો પકડી લઈશું, અને જે પણ લોકો એવું કૃત્યમાં જે સામેલ હશે આ બધા પર કડકથી કડક કાર્યવાહી. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.